તાલુકાના સમલવાંટ ગામમાં કુસવે પાણીમાં ગરકાવ થયો। કુસવે પાણીમાં ગરકાવ થતા શાળાએ જતા બાળકો જીવના જોખમે કુસવે પસાર કરવા માટે મજબૂર બન્યા। ક્વાંટના સમલવાંટ કોતરમાં પાણી આવતા પાણીની આવક થતા શાળાની બસે આવવાની મનાઈ કરતા બાળકો પાણીમાંથી પસાર થયા। તો સમલવાંટ ગામમાં વર્ષોથી કોતર પર પુલ બનાવવા માટે માંગ કરવામાં આવી છે, પરંતુ લોકો દર વર્ષે જીવના જોખમે કુસવેમાંથી પસાર થવા મજબૂર બને છે। છોટાઉદેપુરના સમલવાંટના આ દ્રશ્યો કે જ્યાં વાલીઓની મજબૂરી તમે જોઈ શકો છો। દર વર્ષે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, અનેક રજૂઆત પણ કરવામાં આવી છે પુલ બનાવવા માટે, પરંતુ હજુ પુલ નથી બન્યો। છોટાઉદેપુરથી મારી સાથે સંવાદદાતા સહજબ જોડાઈ ચૂક્યા છે। હાથમાં હાથ નાખી કોઝવે પાર કરાવવો પડ્યો છે અને વાલીઓની મજબૂરી છે, કેવા ત્યાં કેટલી રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ આવા દ્રશ્યો કેમ? હા, ખાસ કરીને જે છોટાઉદેપુર ની અંદર જે કવાંટ તાલુકામાં ગઈકાલે જે ધોધમાર વરસાદ થયો હતો, વરસાદ થતા જે કહી શકાય કે સમલવાંટની જે બે કોતર છે, સમલગામ ગામે ત્યાં આગળ કોતર પર પાણી ફરી વળ્યા હતા, અને ખાસ કરીને અવારનવાર વિદ્યાર્થીઓને આ વસ્તુની તકલીફ પડતી હોય છે। જયારે કોઝવે પર પાણી પડી જતા હોય, જયારે વિદ્યાર્થીઓ સ્કૂલે પહોંચી જતા હોય છે અને ત્યાર પછી જો વરસાદ વરસે અને ત્યારે કોતર પર પાણી ફરી વળે, ત્યારે લો લેવલના કોઝવે પર પાણી જે કહી શકાય કે કેર સમા પાણી હોય, ત્યારે વિદ્યાર્થીઓને પસાર થવું મુશ્કેલ હોય છે। આમ તો વિદ્યાર્થીઓને સ્કૂલે જવા અને સ્કૂલેથી ઘરે જવા માટે બસની પણ સુવિધા છે, પરંતુ જો પુલ પરથી જયારે પાણી પસાર થતું હોય, ધમધમતો પ્રવાહ હોય, ત્યારે બસ પણ નીકળવી મુશ્કેલ હોય છે। ત્યારે આ સમસ્યામાં ગઈકાલે જયારે આજે પાણીનો જે આવક થઈ હતી, જે આવક થતાની સાથે જે બાળકોને લઈ જવા માટેની જે મુશ્કેલી સર્જાઈ હતી, વાલીઓએ એકબીજાના હાથ પકડીને તેઓને ઘર સુધી લઈ ગયા હતા। આમ તો આજે સમલવાંટ ગામના વિસ્તારના લોકોએ વારંવાર તંત્રમાં રજૂઆતો કરી છે, પરંતુ આજ દિન સુધી તેનો નિકાલ આવ્યો નથી। અને મહત્વની બાબત એ છે કે આજે ખુલ્લો લેવાના કોઝવે જે વર્ષોની સમસ્યા ચોમાસાની અંદર આ વિસ્તારના લોકો ભોગવી રહ્યા છે, એટલે હવે ગામ લોકોની જે માંગ છે કે આજે ખુલ્લો લેવાનો કોઝવે છે તેના બદલે એક નાનો પુલ બનાવીને આપવામાં આવે। જી મિત્તલ, બિલકુલ સહજબ, અને આ સાથે જો કોઈ જાનહાનિ થાય છે, કોઈ પણ વિદ્યાર્થીને નુકસાન પહોંચે છે, તો તેના માટે જવાબદાર કોણ? કારણ કે આ જોખમી સાબિત થઈ શકે છે આ રીતે જવું। મિત્રો, ખાસ કરીને આજે સમસ્યા છે વર્ષોથી છે, અને ખરેખર આજે ગામના લોકોએ વારંવાર તંત્રમાં રજૂઆતો તો કરી જ છે કે આજે લો લેવલનો કોઝવે છે, લો લેવલના કેઝો પર જયારે પણ પાણી ફરી વળે ત્યારે વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે પણ મુશ્કેલી પડતી હોય છે અને સ્કૂલેથી ઘરે આવવા માટે પણ। આમ તો માત્ર સ્કૂલની વ્યવસ્થા જે કહી શકાય કે બસની છે, અને આજે મુશ્કેલી વિદ્યાર્થીઓ પૂરતું નથી, ગામના લોકોનું પણ છે। આમ તો આજે ગામ છે અંદાજે 1200 થી 1300 ની વસ્તી ધરાવતું ગામ છે, ગામના લોકોને પણ આ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે, જેને લઈને સરપંચ અને ગામના લોકોએ પણ તંત્રમાં રજૂઆતો કરી છે। આમ તો વર્ષોથી રજૂઆતો કરતા હોય છે, પણ જો કંઈક હવે જે બાળકો છે, વાલીઓ છે, તેઓ લોકો કોઈ તણાઈ જાય તો એનો સંપૂર્ણ જવાબદાર કોણ રહેશે? આમ તો તંત્ર જે છે બે જવાબદાર હાલ તો જોવાઈ રહ્યું છે. જી મિત્ર, બિલકુલ આભાર માહિતી બદલ. તો